અમારે 10 ડ્રાઈવરનો અમને કોન્ટ્રાક્ટ અત્યારે મળેલ છે, જેનો એક મહિના અગાઉ એક મહિનાથી આ પગાર ચૂકવાયેલ નથી અને બીજો મહિનો પણ પૂર્ણ થવા આવ્યો, છતાં પણ હજી આજ સુધી અમને પગાર મળેલ નથી, જે અમે લેખિત અને મૌખિક રજૂઆત હળવદ નગરપાલિકાને કરેલ છે. આ લોકો પગાર નથી ચૂકવતા એનું કારણ એક એ છે કે અગાઉ 20/1/2020 રોજ મેં SEBમાં નામ જોગ હળવદ ચીફ ઓફિસર તેમજ સેનિટેશન ચેરમેન, કારોબારી ચેરમેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે, જેના પુરાવા પણ મેં SEB કચેરીને આપેલ છે. પરંતુ એ લોકો આજે પણ કિનાખોરી રાખી મોટ મોટો ભ્રષ્ટાચારી માણસો અને આ લોકો અમને હેરાન કરવાનું એક ષડયંત્ર ઊભું કરે. દર મહિને પગાર અમારો 20 તારીખે પણ એ ચૂકવતા નથી. નગરપાલિકાના ડ્રાઈવરો નથી, નગરપાલિકા દ્વારા જે નગરપાલિકાના વાહનો છે તેના વાહન ચાલક સપ્લાય કરવા માટે મેન પાવર સપ્લાયનું કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે. સદરુ ડ્રાઈવરોના પગાર જે તે કોન્ટ્રાક્ટરશ્રીએ કરવાના રહે, નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટની જે શરતો નક્કી થઈ છે તે મુજબ જે તે કોન્ટ્રાક્ટરને નગરપાલિકાએ મહેનતાણું ચૂકવવાનું રહે પ્રતિ મેન પાવર જે સપ્લાય કરવો છે એના મુજબ. ફક્ત જૂન મહિનાનું કોન્ટ્રાક્ટરશ્રીને નગરપાલિકાએ બિલ ચૂકવવા માટેનું બાકી છે. 2 મહિનાનો ડ્રાઈવરોને નગરપાલિકા તરફથી પગાર ન આપવાનો કોઈ વિષય જ નથી. જે નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ફક્ત 1 મહિનાનું બિલ ચૂકવવાનું બાકી છે અને બિલ પ્રોસેસમાં હોય, આ એક તમામ નગરપાલિકાઓમાં થતી રૂટીન પ્રક્રિયા છે અને આનો ઘટતો નિર્ણય આગામી 1 થી 2 દિવસમાં કરી આપવામાં આવશે. મારે કોઈ જોડે મંદુક રાખવાનો પ્રશ્ન નથી. બીજા પદાધિકારીઓ વિશે હું કોમેન્ટ નહીં કરી શકું. આ જ કોન્ટ્રાક્ટરશ્રીના પાછલા મહિના સુધીના બિલો દર મહિને ચૂકવાયેલા છે.